આગળ વાત કરીએ તો રાધનપુરની. રાધનપુર ખાતે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને રાધનપુર રેડક્રોસ હોલમાં યોજાયો સંવાદ કાર્યક્રમ. કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રજાના હિત માટે અનેક કાર્યક્રમો આપવામાં આવે છે ત્યારે રાધનપુરમાં પણ રાધનપુર સાંતલપુર તાલુકાના ખેડૂતો તેમજ લોકો માટે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અનેક બંને તાલુકાના ખેડૂતો તેમજ લોકો દ્વારા પોતાના પ્રશ્નોની રજૂઆત જેવી કે ખેડૂતોને પાક વીમાનું વળતર, કેનાલોમાં પાણીના પ્રશ્નોને લઈને અનેક રજૂઆતો ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈને કરી હતી. જ્યારે અર્જુન મોઢવાડિયા દ્વારા સરકાર ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે દેશમાં બળાત્કારો થઈ રહ્યા છે, ગુંડાગર્દીએ માજા મૂકી છે જેવા અનેક પ્રશ્નોને લઈ પ્રહારો કર્યા હતા. આ કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો, ખેડૂતો તેમજ તમામ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અકીલ મલિક, ZS TV, રાધનપુર. કાર્યક્રમમાં બહુ બધા લોકોની ફરિયાદો સરકાર સમક્ષ છે, તો આપ શું રજૂઆતો કરશો? આખો દેશ છે એ આર્થિક કટોકટી અને એના સમસ્યાઓનો સામનો કરે. દેશની અંદર 45 વર્ષની અંદર જેટલી બેરોજગારી બેરોજગારી ખેડૂતોને ઉત્પાદનના પૂરતા ભાવ ખાતા બિયારણ અને દવાઓના ભાવ બમણા થઈ ગયા છે. સારવાર મોંઘી થઈ છે. દવાખાનાઓની અંદર ડોક્ટર નિશાળો સરકારી નિશાળો ભાંગી ગઈ છે અને ખાનગી તરફ શિક્ષણનું થયું છે. અત્યારે કાયદો અને વ્યવસ્થા મળી ભાગ્યા છે. આપણી દીકરીઓ ઉપર બળાત્કારો થઈ રહ્યા છે અને ગુંડાગીરીએ માજા મૂકી છે. ત્યારે પ્રજાનું ધ્યાન બીજી તરફ ફાળવા માટે CAA નાગરિકતા કાનૂનની અંદર સુધારો અને હવે લાવનાર જે નાગરિકતા ધારો છે, નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનની વાત કરી અને પ્રજાને આંતરિક ગૃહમાં ધકેલી દેવામાં ખાસ કરીને આપના દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે. એ બાબતે કહ્યું છે કે આ દેશ કોઈના બાપનો, ભારતીય જનતા પાર્ટીના બાપનો, આ દેશ ભારતીય જનતા, ભારતના નાગરિકો એના બાપદાદાનો દેશ છે, અમારા બધાના બાપદાદાનો અને અમને અમારી ચૂંટાયેલી સરકાર અમારી પાસે પુરાવો માગે કે અમારા મા બાપનો જન્મ કઈ તારીખે ક્યાં થયો. હું એમને કહેવા માગું છું કે મારા મા બાપના જન્મના જન્મની તારીખ અને જન્મસ્થળનો દાખલો હું આપી શકું એમ નથી. એનું એક પણ રજિસ્ટરમાં નામ નથી. પણ મારા જેવા હજારો લાખો કરોડો લોકો એવા છે કે જે પોતાના મા બાપના જન્મના તારીખો આપી શકે નહીં અને છતાં મજબૂર કરશે, તો મારી એમને ચેલેન્જ છે કે તમારા તમારા બાપનું ભારત નથી, ભારતની જનતાના બાપનું ભારત છે અને આ તમારે રહેવું ભારે તે પડશે. આ પ્રકારની ગુલામી માનસિકતામાં જો અમને ધકેલવામાં આવશે તો એને બરોબર સામનો કરશે.